હિન્દુસ્તાન વિવિધ જાતિઓ સાથે વિવિધ પ્રકારની સંસ્કૃતિ ધરાવતો એક અલાયદો દેશ છે, ત્યારે આદિવાસી ગિરિમાળામાં વારલી પ્રજાની લુપ્ત થવા પામતી કળા વારલી પેઇન્ટિંગને જીવતી રાખવા વાસંદા ટ્રાઇબલ સબ પ્લાનના સહયોગથી નવસારી કલાનગરીમાં વારલી ચિત્રનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. લોપ થઈ રહી છે વારલી ચિત્રકળા. વલસાડ તથા મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વસવાટ કરતી વારલી પ્રજા વારલી ચિત્રકળામાં મહારત ધરાવે છે. આ કળાને લોપ થતી અટકાવવા માટે રાજ્યના આદિવાસી વિકાસ વિભાગ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેમાં આદિવાસી ભાઈ બહેનોને રોજગારી મળી રહે તે માટે તાલીમ પણ આપવામાં આવે છે. આ જ રીતે વારલી પ્રજાતિએ તૈયાર કરેલી કળાને પ્રદર્શિત કરવામાં આવી હતી. આ લોકોને ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તાલીમ આપવામાં આવેલી છે અને આ તાલીમના આધારે એ લોકો આજે પોતાની રીતે આ પ્રકારની આઇટમો બનાવતા થઈ ગયા છે. ભૂતકાળમાં વારલી પ્રજાતિ દ્વારા દિવાલો પર ચિત્રો દોરવામાં આવતા હતા, જો કે આજે આદિવાસીઓ પોતાની વિશિષ્ટ કળાનો અન્ય રીતે ઉપયોગ કરીને આર્થિક ઉપાર્જન પણ કરી શકે તેવા પ્રયાસ સાથે તેમને તાલીમ આપવામાં આવી હતી, જેમાં આદિવાસી ભાઈ બહેનોએ કેનવાસ અને પેપર પર ચિત્રો, વિવિધ પોસ્ટરો, મગ ગ્લાસ પેઇન્ટિંગ, ગ્રીટિંગ કાર્ડ્સ, માટીના કલાત્મક ચિત્રો, કાપડ પર ભરતકામની સાથે વાંસમાંથી વિવિધ ચીજવસ્તુઓ તૈયાર કરી વારલી કળાને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો હતો. દિવાલની જગ્યાએ કેનવાસ આવી ગયો છે અને જે ચોખાના લોટનો ઉપયોગ કરતા હતા એની જગ્યાએ આજે કલરનો ઉપયોગ થઈ રહ્યો છે. અને જાતે તે વખતે ખાલી બે જ કલરની અંદર ચિત્ર બનતા હતા, એક ડાર્ક બેકગ્રાઉન્ડ ડાર્ક હોય તો લાઇટ કલરથી ચિત્ર બનતા અને ડાર્ક બેકગ્રાઉન્ડ જો લાઇટ હોય તો ડાર્ક કલરથી ચિત્ર બનતા, પણ આજે મલ્ટી કલરમાં પણ વારલી ચિત્રો આપણને જોવા મળે છે. આદિવાસી વારલી પ્રજાની પારંપરિક ચિત્રકળા લુપ્ત થવાના આરે છે, પરંતુ પોતાના પૂર્વજોની દેનને આધુનિક યુગમાં નવો વળાંક આપવામાં આવ્યો છે, સાથે આદિવાસીઓને આ કળાથી આર્થિક ટેકો પણ મળી રહેશે. રાજેશ રાણા, GSTV, નવસારી.